રાજકોટ ચેમ્બરની હેલ્પ ડેસ્ક ઘણી ઉપયોગી બની રહેશે. શિવલાલ બારસિયા વેપાર ઉદ્યોગને મદદરૂપ બનવા ચેમ્બરમાં જીએસટી હેલ્પ ડેસ્કનો પ્રારંભ કરાવી રહ્યા છે. દેશમાં સમાંતર કરવેરો ધારો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટીનો અમલ આગામી તારીખ 1/4/2017 દેશભરમાં કરવા સરકારે કાર્યવાહી હાથ ધરી છે અને દેશના તમામ વેપારીઓ ઉદ્યોગપતિઓ તારીખ 30 નવેમ્બર સુધીમાં જીએસટી રજીસ્ટ્રેશન કરાવવાનું હોવાથી વેપાર ઉદ્યોગને જીએસટી રજીસ્ટ્રેશન કાર્યવાહીમાં કોઈ તકલીફ ન પડે તે માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું. આ સેમિનાર રાજકોટ ચેમ્બર્સમાં હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવેલ. સેમિનારના પ્રારંભ રાજકોટ ચેમ્બર્સમાં માનદ મંત્રી શ્રી ઉપેનભાઈ મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જીએસટી અંગે હેલ્પ ડેસ્ક શરૂ કરનાર રાજકોટ ચેમ્બર પ્રથમ સંસ્થા હોવાનું જણાવી ચેમ્બર્સમાં શરૂ કરાવેલ આ વ્યવસ્થા ખ્યાલ આપી તેનો લાભ લેવા વેપાર ઉદ્યોગને અનુરોધ કરેલ છે. પ્રમુખ શ્રી શિવલાલ બારસિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે વેપાર ઉદ્યોગને કરવેરાની જોગવાઈ જાણકારી અને અભ્યાસ હોય તો તેમની સામે ઉદ્ભવતા પ્રશ્નો દૂર થઈ શકે અને આ સંદર્ભે જીએસટી આવી રહ્યો છે ત્યારે પ્રથમથી જ તે અંગે વેપાર ઉદ્યોગ માહિતગાર થાય તે માટે રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સમાં હેલ્પ ડેસ્કની ઉપયોગી બની રહેશે. આજે આપણે હેલ્પ ડેસ્ક શરૂ કર્યું છે અને અહીંયા વેટ ડિપાર્ટમેન્ટમાંથી એક અધિકારી રહેશે અને જે કંઈ સભ્યો ચેમ્બર ઓફ કોમર્સના કે બાકી એસોસિએશનના કે કોઈ મેમ્બર હોય કે ના હોય એમને પણ આ લાભ મળશે અને કોઈ પણ માહિતી જોતી હોય તો અહીંયા અમે ઓફિસ સમય દરમિયાન આપશું. સેમિનારમાં ઉપસ્થિત ડેપ્યુટી વેટ કમિશનર શ્રી ધર્મજીત યાજ્ઞિકે રાજકોટ ચેમ્બર્સમાં જીએસટી હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવેલ છે તે આવકારી જીએસટી અમલ પૂર્વે તંત્ર દ્વારા વિવિધ પ્રકારની પૂર્વ તૈયારી કરાયેલ છે તેનો ખ્યાલ આપી વેટ કાયદા વગેરે હેઠળ રજીસ્ટ્રેશન નંબર ધરાવતા વેપારીઓને જીએસટી રજીસ્ટ્રેશન વગેરે કાર્યવાહી કરવા માટે પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપેલ અને વેપારીઓ તરફથી પૂછાયેલા પ્રશ્નોનું પણ અભ્યાસપૂર્ણ જવાબ આપેલ હતું. આ દરમિયાન કાર્યક્રમમાં સભ્યો સિવાય કોઈને જાણ ન કરવાનું અને માત્ર 22 વેપારીઓ જ હાજર રહેવાનું ચર્ચાઈ રહ્યું છે. પાકી હાજરીમાં પગલે કાર્યક્રમમાં આવેલ વેટના ડેપ્યુટી કમિશનર શ્રી પણ ચેમ્બરની ઉદાસીનતાથી ખિન્ન થયા હોવાનું પણ ચર્ચામાં જોર પકડ્યું છે. તેઓએ કહેલ છે કે નાનકડા ગામમાં પણ આના કરતાં મોટી સંખ્યામાં એકત્ર થતી હોય છે. હિતેશકુમાર રાઠોડનો રિપોર્ટ.